न्याय का सबके लिए आकाश न्याय का सबके लिए उल्लास न्याय का सबके लिए विश्वास न्याय का सबके लिए अपने इस हिंदोस्तां पर हक हमारा भी तो है इंसाफ के इस आशियां पर हक हमारा भी तो है एक मुट्ठी आसमां पर हक हमारा भी तो है एक मुट्ठी आसमां पर हक हमारा भी तो है। नमस्कार दर्शक मित्रों, इन गुजरात न्यूज चैनल ना स्पेशल कार्यक्रम में हूँ सुनील दवे आप सबनु स्वागत करूँ छू। आज अपना स्टूडियो में मेहमान बनया छे एडवोकेट भरत भाई पंडित। भरत भाई, अमारा दर्शक वती आपनो स्वागत छे। नमस्कार दर्शक मित्रों, 9 नवेम्बर नेशनल लीगल सर्विस डे आवती काले छे, एने थोड़ीक माहिती આપણે ભરતભાઈ પાસેથી મેળવવાની કોશિશ કરીશું કે નેશનલ લીગલ સર્વિસ ડે શું છે। ભરતભાઈ, નેશનલ લીગલ સર્વિસ ડે ના દિવસે નાલસા ની સ્થાપના કેમ કરવામાં આવી અને ક્યારે થઈ, એનો ઉદ્દેશ્ય શું હતો એ જરાક અમારા દર્શકોને જણાવો। નમસ્કાર મિત્રો, હું સૌ પ્રથમ ચેનલનો આભાર માનું છું, સુનિલભાઈનો ખાસ આભાર માનું છું। મિત્રો, ખાસ આજે બહુ ટોપિક એવો લઈને આવ્યા છે કે જે સામાન્ય લોકો સુધી આ વાત આપના ચેનલના માધ્યમથી પહોંચે। મોટાભાગે એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિને જ્યારે અન્યાય થતો લાગતો હોય તો એણે કોર્ટમાં જવું, કેવી રીતના જવું, ક્યાં જવું, કયા વકીલ પાસે જવું, કયા વકીલ કયા ક્ષેત્રમાં નિષ્ણાત છે, સામાન્ય લોકોને ખબર નથી હોતી અને ન્યાય નથી મળી શકતો જલ્દીથી, તો એ અન્યાય સહન નહીં થાય એના માટે નેશનલ લીગલ સર્વિસ એ લોકોએ નાલસા એ લોકોએ એવું નક્કી કર્યું કે આ દેશના છેવાડાના ગામ સુધી, સામાન્ય માણસ સુધી પણ યોગ્ય ન્યાય મળે એવા એક સારા હેતુ સાથે આ દિવસની સ્થાપના કરી। મોટાભાગે સુનિલભાઈ એવું જોવા મળે છે કે આ દિવસ જે નાલસા છે એની અંદર 1987 કાયદો ઘડવામાં આવ્યો, 9 નવેમ્બર 1995 થી એનો અમલ કરવામાં આવ્યો, એટલે દેશ નેશનલ લેવલ ઉપર, ત્યાર પછી રાજ્ય લેવલ ઉપર, ગુજરાત લેવલ ઉપર, જિલ્લા લેવલ ઉપર અને તાલુકા લેવલ પર ત્યાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને દરેક ગામ સુધી આ સેવા પહોંચે એવા એક સારા ઉદ્દેશ સાથે આ દિવસનો આપણે ઉજવણી પણ કરીએ છીએ અને એની સાથે આખું વર્ષ દરેકને ન્યાય મળે એ હેતુથી આ મફત કાનૂની સહાય અને સલાહ કોને મળી શકે અને કેવી રીતના મળી શકે એના માટેના પ્રયત્નો કરવામાં આવે છે આ દિવસે। દર્શક મિત્રો, તમે જાણીને આનંદ થશે કે આખા વર્ષ દરમિયાન આ કામગીરી કરી રહ્યા છે આ લોકો નાલસા દ્વારા। ભરતભાઈ, આ યોજનામાં મફત કાનૂની સહાય કઈ રીતે મળી શકે અને કોને મળી શકે એ જરાક અમારા દર્શકોને જણાવો। ખાસ આ વાત જ આપને દર્શકો સુધી અમારે પહોંચાડવાની છે કે મફત કાનૂની સહાય કોને કોને મળી શકે છે। કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 કલમ 12 મુજબ મફત કાનૂની સહાય કોને મળી શકે, તો જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ છે, મહિલાઓ છે, બાળકો છે, વરિષ્ઠ નાગરિકો, જે સિનિયર સિટીઝન છે, આ લોકોને તદ્દન મફત નિઃશુલ્ક સહાય મળી શકે છે કાનૂની, એટલે સુધી મળી શકે છે કે એ લોકોને વકીલ પણ ફ્રી આપવામાં આવે છે અને જે ટાઈપિંગનો ખર્ચ હોય છે બધું જ આ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ હોય કે તાલુકા સેવા સમિતિ હોય એ દરેક ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને ખાસ કરીને ઔદ્યોગિક કામદાર છે કે જે સામાન્ય મજૂરી કરીને જીવતા હોય છે, કસ્ટડીમાં જે વ્યક્તિ હોય છે જેલની અંદર, એ લોકોને પણ ન્યાય મેળવવા માટે એ લોકોને તકલીફ નહીં પડે એટલા માટેનું એક આયોજન કરવામાં આવેલું છે અને સૌ બહુ મોટી વસ્તુ છે કે ભાઈ જેલમાં હોય છે, કોઈ સગા સંબંધી હોતા નથી અને એ લોકોને ન્યાય જોઈતો હોય છે, તો સત્તામંડળ દ્વારા એટલે નાલસા દ્વારા ક્રમ બાય ક્રમ ગુજરાત લેવલે,
જિલ્લા લેવલે તાલુકા લેવલે એ લોકોને સહાય એ લોકોને પણ આપવામાં આવે છે, કારણ કે એની અંદર માનવ અધિકાર હોય છે કે દરેકને ન્યાય મેળવવાનો અધિકાર છે. તો આ રીતના દરેકને સમાન તક મળે બરાબર ન્યાયની, એના માટેના પ્રયત્ન છે. અચ્છા, કયા સંજોગોમાં કયા પ્રકારના કેસોમાં આ સહાય મળે છે ભરતભાઈ, એ અમારા દર્શકોને જણાવો. સહાય જે મળે છે ને એની અંદર દરેક ક્ષેત્રમાં, માનો કે દિવાની છે, ફોજદારી છે, ફોજદારી અને સિવિલ બંને જુદા વિભાગોમાં, મહેસૂલ વિભાગ છે, ઔદ્યોગિક ક્ષેત્ર મેં આપને કીધું, મજૂરોના જે ઔદ્યોગિક ક્ષેત્રના તકરારો છે, કોઈ પંચ સમક કોઈ દાવો હોય, કોઈ ફરિયાદ હોય, તો એની અરજી દ્વારા, એની રિવિઝન અરજી દ્વારા પણ એ લોકોને ન્યાય આપવામાં આવે છે. અને બીજું કે આ લોકો એક બહુ સરસ કામ કર્યું છે કે જે પેનલ એડવોકેટની નિમણૂક કરી છે, કે ભાઈ જે નિષ્ણાત એડવોકેટ છે એ લોકોની પણ આ લોકો સહાય લે છે. અને કોઈ બી વ્યક્તિને કોઈ બી ક્ષેત્રમાં, માનો કે ફોજદારી કેસ હોય કે સિવિલ કેસ હોય, એમાં જે તકલીફ હોય તો એ રીતના સત્તામંડળ દ્વારા એ લોકોને એ પ્રકારના વકીલો ફાળવી આપવામાં આવે છે કે ભાઈ કયા વકીલ કઈ બાજુ નિષ્ણાત છે અને કયું કામ કરે છે, તો એ વકીલ ફાળવવામાં આવે છે, જેથી એ લોકોને ઝડપથી ન્યાય મળે છે, એ લોકોને ચોક્કસ માર્ગદર્શન શરૂઆતમાં આપવામાં આવે છે અને પછી કેસની બાબત આગળ ચાલે છે. દર્શક મિત્રો, ખાસ નોંધ લેવા વાળી વાત તો આ જ છે કે ફોજદારીના માટે બી અલગ વકીલની વ્યવસ્થા છે અને સિવિલ કોર્ટ માટે બી અલગ વકીલની વ્યવસ્થા સત્તામંડળ કરી રહ્યું છે, નાલસા કરી રહ્યું છે, એવું ભરતભાઈનું કહેવું છે. અને ઔદ્યોગિક કામદારોના જે પ્રશ્નો એ પાછા અલગ પ્રકારના છે, તો એના લગતો બી વકીલ જુદો મળી શકે છે. આ બહુ મોટી વાત છે, નાલસાની જે સેવાકીય કામગીરી છે નાલસાની એ બહુ ઉત્તમ છે એવું અમારું માનવું છે. બરાબર ભરતભાઈ, કાનૂની સહાય કયા કેવા પ્રકારે મળે છે, આમાં શું કઈ? દરેક પ્રકારે કાનૂની સહાય મળે છે. મેં તમને કીધું, મહિલાઓ છે એ લોકોને ફ્રી સહાય છે, બાળકો છે જે 18 વર્ષથી નીચે છે એ લોકોને ફ્રી મળે છે, અને બીજું કે જે વરિષ્ઠ નાગરિકો 60 વર્ષથી ઉપરના જે છે એ લોકોને સહાય ટોટલ ફ્રીમાં મળે છે, વકીલ ફ્રીમાં મળે છે, અને એ લોકોની કોઈ આવક જોવામાં નથી આવતી. મહત્વની બાબત આ છે, આવકનું બી ધ્યાન નથી રાખવાનું. હા, એ લોકોને ફ્રીમાં મળે છે. અને આવક કોની જોવામાં આવે, કે જે વ્યક્તિ સશક્ત છે, કોઈ કામ ધંધો કરે છે, એ લોકોની વર્ષથી જો 1 લાખ કરતા ઓછી આવક હોય તો એને મફત કાનૂની સહાય ચોક્કસ આપવામાં આવે. અચ્છા, દર્શકોને એમ લાગે કે આની માહિતી ક્યાંથી મેળવવી, ક્યાં સંપર્ક કરવો, સુરતમાં કઈ જગ્યા પર કરવો, એ બહુ મહત્વનો સવાલ દવેભાઈ આપણે પૂછ્યો. કારણ કે ઘણા બધાને ખબર નથી હોતી જરૂરિયાતવાળાને કે ક્યાં જવું, શું કરવું, અને બધાને બીક લાગતી હોય છે કે ભાઈ કોર્ટના ચક્કર કાપવા પડશે, પૈસા આટલા બધા લાવીશ ક્યાંથી. તો એના માટે મિત્રો આપ ખાસ નોંધી લો કે સુરત શહેરની અંદર, જિલ્લાની અંદર અને તાલુકાની, સુરતના તાલુકાની અંદર આ વ્યવસ્થા ખૂબ સરસ છે. અને છેક સુપ્રીમ કોર્ટથી તાલુકા કોર્ટ સુધીનું એક સરસ માળખું તૈયાર થયું છે દેવભાઈ, બરાબર, અને બહુ મોટું માળખું છે. દરેક ગામોમાં, દરેક શહેરોની અંદર આ સત્તામંડળની સ્થાપના છે. એમાં સુરતની વાત કરું તો સુરત કાનૂની જે સત્તામંડળ છે એની ઓફિસ અથવાલાઈસ પર ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, એની અંદર 723 નંબરમાં આપ જઈ શકો છો. બીજું, તાલુકા લેવલે આપણને કોઈ પ્રોગ્રામ છે તો ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર 5મા માળે તાલુકા સેવા સમિતિ છે, ત્યાંથી પણ તમે સહાય મેળવી શકો છો. ત્યાં ફક્ત તમારે એક ફોર્મ જ ભરવાનું હોય છે, એમાં કોઈ ચાર્જ હોતો નથી, અને તમે ફોર્મ ભરીને જેવું આપશો અને એ લોકો તરત તમને ત્યાંથી વકીલ ફાળવી આપશે. એ વકીલ જે તારીખ આપશે એ તારીખે તમારે એમની પાસે જવાનું છે અને તમને ટોટલ ત્યાં સહાય ફ્રીમાં મળશે. અને કેસ કરવા જેવું લાગતું હશે એ લોકો કેસ પણ કરશે, અને એનો પણ તમારે સામાન્ય નાગરિકો, મેં કીધું ને જે લોકોને ફ્રી મળે, જે લોકોએ કોઈ પૈસા ચૂકવવાના નથી હોતા. અને કદાચ દવેભાઈ એવું બને કે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર માનો કે કેસ દાખલ થયો અને કદાચ એની અંદર કોઈ ન્યાય આપણને મળ્યો છે, છતાં આપણે આગળ સંતોષ નથી, તો હાઈકોર્ટમાં પણ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને હાઈકોર્ટ કક્ષાએ પણ એની વ્યવસ્થા છે, અને છેક નાલસા એટલે દિલ્હી સુધી, સુપ્રીમ કોર્ટ સુધી પણ ફ્રીમાં તમને સહાય મળે, ફ્રીમાં તમે ન્યાય મેળવી શકો એવી આખી એક સુંદર વ્યવસ્થા છે. અને મિત્રો, ખાસ તમે એક ટોલ ફ્રી નંબર જો નોંધી લો તો ખૂબ સારામાં સારું છે, એમાં 1800-233-7966. પણ મિત્રો એક નંબર યાદ રહી જાય ટોલ ફ્રીનો, એવું તમને કહું, 1500 પર મિત્રો આપ એના ઉપર તમે તમારો કેસ દર્જ કરાવી શકો છો, એના પરથી તમને બધી માહિતી ચોક્કસ મળશે. અને બીજી એક વસ્તુ કહી દઉં કે માનો કે અહીંયા જિલ્લા કક્ષાએ આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, એની અંદર તમારે સહાય જોઈતી હોય, મિત્રો બને ત્યાં સુધી ફોન નહીં કરતા, તમે 11 થી 5 વાગ્યા સુધીમાં તમે રૂબરૂ જશો તો વધારે સારું લાગશે. છતાં પણ હું તમને એક નંબર આપી દઉં છું, 0261 આપણો સુરતનો નંબર છે,
2651804 સુરતની કોર્ટનો નંબર છે જિલ્લા કાનૂન સત્તામંડળનો. એ રીતના રાજ્ય કક્ષાએ માનો કે તમારે જવું છે હાઈકોર્ટ, ગુજરાતમાં હાઈકોર્ટમાં, તો ત્યાંનો પણ એક નંબર છે 079. આપણને બધાને ખબર છે કે અમદાવાદનો નંબર છે 079-2766-4964. આના ઉપર પણ આપ સંપર્ક કરી શકો છો. અને મિત્રો, બને ત્યાં સુધી આજના દિવસે જે કાયદા સાથે જોડાયેલા છે એ તમામ લોકોને આજના આ શુભ દિવસે મારી શુભકામના છે. અને મિત્રો, ખાસ ન્યાયથી તમે વંચિત નહીં રહો, નાલસાનું સ્લોગન છે સબકે લીએ સમાન ન્યાય, તો ચોક્કસ આપ આપના ન્યાય મેળવવા માટે હંમેશા તત્પર રહેજો. નાલસા તમારી સાથે છે, જિલ્લા કાનૂની સત્તામંડળ પણ આપની સાથે છે, તો ચોક્કસ મિત્રો કોઈ અન્યાય સહન નહીં કરતા. બેન દીકરીઓને ખાસ અમારે કહેવું છે, અને જે નબળા વર્ગના લોકો છે એના માટે ખાસ કહેવું છે કે આપ ચોક્કસ આપનો ન્યાય મેળવો અને એક સરસ ખુશાલ જીવન તમે જીવો એવી અમારી ઈચ્છા છે. દર્શક મિત્રો, કાર્યક્રમના અંતમાં જે રીતે કહ્યું એ પ્રમાણે ભરતભાઈએ કીધું કે નાલસાનું એક સ્લોગન છે સબકે લીએ સબ સમાન ન્યાય. આ સ્લોગન સાથે હું કાર્યક્રમને વિરામ આપું છું. બીજા નવા કાર્યક્રમ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સુનિલ દવેને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. ये ना सोचो दर्द हमारा कहीं सुना न जाएगा, अब न्यायालय खुद चलकर चौपालों तक आएगा. लाचारों को न्याय मिलेगा, दुखियारों को न्याय मिलेगा, कमजोरों को न्याय मिलेगा, मज़लूमों को न्याय मिलेगा. अपने इस हिंदोस्तां पर हक हमारा भी तो है, उम्मीदों के इस गुलसिता पर हक हमारा भी तो है, एक मुट्ठी आसमां पर हक हमारा भी तो है, एक मुट्ठी गरीब और कमजोरों को मुफ्त एवं सक्षम कानूनी सहायता के लिए प्रतिबद्ध विधिक सेवा प्राधिकरण नालसा, न्याय सबके लिए.